પેસિવ વોઇસમાં નવો કાળ સાદો ભવિષ્યકાળ શરૂ કરવાનો છે અને સાદો ભવિષ્યકાળ છે તે પૈકી આજે આપણે સાદા ભવિષ્યકાળના વિધાન વાક્ય વિશે ચર્ચા કરીશું તો સાદા વર્તમાનકાળના વિધાન વાક્યમાં એક્ટિવ વોઇસ વખતે વાક્ય રચના કેવી હોય અને તેને પેસિવમાં ફેરવતી વખતે વાક્ય રચના કેવી હોય તે વિશે વાત કરીએ અને તે મુજબના જે કેટલાક ઉદાહરણો છે તે દ્વારા સમજૂતી મેળવીએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું સાદા ભવિષ્યકાળના વિધાન વાક્યની તો સાદા ભવિષ્યકાળનું વિધાન વાક્ય હોય ત્યારે એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં આવશે કર્તા ત્યારબાદ ભવિષ્યકાળ હોવાથી ભવિષ્યકાળના સહાયકારક તરીકે શેલ અથવા વિલ આવશે ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દો આવશે હવે પેસિવ વોઇસમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે વાક્યની શરૂઆતમાં આવશે કર્મ કર્મને ધ્યાનમાં લઈ શેલ અથવા વિલ લેવાનું ભવિષ્યકાળનું પેસિવ વોઇસનું વાક્ય હોવાથી શેલ અને વિલ પછી આપણે લઈશું બી ત્યારબાદ વાક્યમાં આપેલ ક્રિયાપદનું ભૂતપ્રદત્તનું રૂપ લઈશું કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય કર્તાના સ્થાને આવેલું નામ અથવા સર્વનામ અને અન્ય શબ્દોને આપણે લઈશું તો પ્રથમ વાક્ય આપણે જોઈએ તો પ્રથમ વાક્યમાં ક્રિયાપદ તરીકે આવ્યું છે વિલ મી આ વાક્યનો કર્તા છે યુ કર્મ છે અને ટુનાઇટ તે અન્ય શબ્દો છે તો વાક્યરચના મુજબ આપણે સર્વપ્રથમ કર્મને આગળ લાવીશું તો અહીં યુ કર્મના સ્થાને હોય અને કર્તાના સ્થાને આવે તો એમાં કોઈ ફેરફાર થતો નથી માટે અહીં આપણે યુ લઈશું ભવિષ્યકાળ હોવાથી જે આય કેવી હોય તો કદાચ આપણે શેલ લેવાનો હોય છે પરંતુ અહીં યુ આપેલ હોવાથી આપણે લઈશું વિલ પેસિવ બનાવવા માટે ભવિષ્યકાળમાં આવશે અહીં વિલ સાથે બી આપેલ ક્રિયાપદનો ભૂતપ્રદત્ત સ્વરૂપ થશે મે કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને કર્તા તરીકે આય હોય આવેલું હોવાથી આયનું સ્થાન બદલાતા આયનું થશે મી અને અન્ય શબ્દોના સ્થાને આવેલું ટુનાઇટ બીજા વાક્યની વાત કરીએ બીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે આવેલું છે વિલ કોલ વિને વાક્યનો કર્તા છે ધેમ તે કર્મ છે અને ટુડે તે અન્ય શબ્દ તરીકે આવેલું છે તો ધેમ ને આગળ લાવતા ધેમનું થશે તે વિલનું વિલ પેસિવ બનાવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતપ્રદત્તનું રૂપ થશે કોલ્ડ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અહીં કર્તાના સ્થાને નામ આવેલું હોવાથી નામનું નામ રહેશે એટલે અહીં આવશે વિનય અને અન્ય શબ્દોના સ્થાને આવ્યું ટુડે ત્રીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે આવ્યું છે વિલ બાય વી કરતા છે ફ્લાવર્સ કર્મ છે અને કોલ યુ તે અન્ય શબ્દ તરીકે બહાર જશે અહીં કર્મના સ્થાને આવેલું નામ આપણે લઈશું ફ્લાવર્સ ભવિષ્યકાળ હોવાથી લઈશું વિલ પેસિવ વોઇસ બનાવવા માટે બી વાક્યમાં આપેલ ક્રિયાપદ બાય નું ભૂતપ્રદત્ત થશે બોટ કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય અહીં બી આપેલ હોવાથી તેનું થશે અસ અને અન્ય શબ્દોના સ્થાને આવશે બોટ યુ પછીના વાક્યમાં ક્રિયાપદ છે વિલ મેરી હેતલ કરતા હર્ષ કર્મ અહીંથી એની શબ્દો બહાર જશે તો કર્મના સ્થાને આવેલું નામ આપણે લઈશું અહીં આગળ એટલે આવશે અહીં હર્ષ ભવિષ્યકાળ હોવાથી લઈશું આપણે વિલ પેસિવ વોઇસ બનાવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતપ્રદત્તનું રૂપ મેરીનું થશે અહીં મેરી કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય નામ હોવાથી કોઈ ફેરફાર થશે નહીં એટલે હેતલનું હેતલ અને કુમાર
ત્યાર બાદ વાક્યમાં ક્રિયાપદ છે બિલ્ડિશ નીતિકા કરતા છે મે કર્મ છે અને કોમ ફૂટેજ વાક્યને દૂર કર્યું તો અહીં કર્મ તરીકે આવેલું મે આગળ આવતા નથી છે આઈ વિલનું વિલ કેસી બનાવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતપદ થશે અહીં ટોર કર્તમ સ્થાન બદલવા માટે બાય અને આપેલું જે નામ છે નામનું નામ અને અન્ય શબ્દો મિત્રો ભવિષ્યકાળમાં આપણે અગાઉ વાત કરી હતી તે મુજબ આ કે બેની સાથે શેર અને વિલ બંને ઉપયોગમાં લઈ શકાય છે જો કર્તાના સ્થાને આ અથવા વિ આપેલું હોય અને જો તેની સાથે ભવિષ્યકાળના સહાયકાર તરીકે જો શેરનો ઉપયોગ આપેલો હોય અને કર્મને આગળ લાવતા આ કે વિ સિવાયનું કોઈ પણ કર્મ ધરાવતું નામ હોય તો શેરના સ્થાને વિલ કરવામાં આવે છે તેનો ખાસ ખ્યાલ રાખવાનો રહેશે સાદા ભવિષ્યકાળના વિધાન વાક્ય વિશે આપણે ચર્ચા કરી અને કેટલાક ઉદાહરણો દ્વારા તેની આપણે સમજૂતી મેળવી હવે સાદા ભવિષ્યકાળના બે કર્મવાળા વિધાન વિશે આપણે વાત કરીશું તો અગાઉ સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાનકાળમાં આપણે બે કર્મવાળા જે વિધાનો હતા તેની ચર્ચા કરી હતી તે મુજબ આપણે ભવિષ્યકાળમાં પણ બે કર્મવાળા વિધાન બનાવવાના રહેશે માત્ર ફેરફાર વાક્યમાં આવતા જે સહાયકારક ક્રિયાપદો હોય તેનો હોય છે બાકી વાક્યરચના જે સાદા ભૂતકાળમાં અને સાદા વર્તમાનકાળમાં જે હતી બે કર્મવાળા વિધાનોની એ પ્રકારની તે રહેશે તો પ્રથમ વાક્યની દ્વારા આપણે આ બે કર્મવાળા વાક્યની શરૂઆત કરીએ તો અહીં કર્તા તરીકે આપેલું છે ઈશા બિલ્ડો તે ક્રિયાપદ છે હિમ તે કર્મ છે અને પિક્ચર્સ તે આપણું બીજું કર્મ છે એટલે વાક્યમાં હિમ અને પિક્ચર્સ એમ બે કર્મ આપેલા છે તો આપણે કહી શકીએ હિમ આપણું પ્રથમ કર્મ છે અને પિક્ચર્સ આપણું બીજું કર્મ છે અને ક્રિયાપદ તરીકે અહીં આપેલું હતું વિલ ડ્રો તો નિયમ મુજબ કોઈ એક કર્મને આગળ લાવવાનું હોય છે તો અહીં પ્રથમ કર્મ તરીકે આપણને હિમ આપેલું હોવાથી હિમને આગળ લાવતા હિમનો અહીં હી કરેલું આપણને જણાય છે સાદા ભવિષ્યકાળના સહાયકારક તરીકે લીધો આપણે વેલ ભવિષ્યકાળ હોવાથી પેસિવ વોઇસ બનાવવા માટે બી નો ઉપયોગ કર્યો છે ક્રિયાપદ તરીકે આપ્યું હતું ડ્રો તેનું લીધેલું છે ભૂતપૂર્વ ડ્રોન તો નિયમ મુજબ જ્યારે પ્રથમ કર્મ આગળ આવે ત્યારે ભૂતપૂર્વ પછી બીજું કર્મ આગળ આવે છે અને જો બીજું કર્મ આગળ આવે તો ભૂતપૂર્વ પછી પ્રથમ કર્મ આગળ આવે છે માટે અહીં ડ્રોન પછી બીજું કર્મ પિક્ચર લેવામાં આવેલું છે કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને કર્તાનું નામ બીજું કર્મ આગળ આવતા અહીં આપણે લીધું પિક્ચર્સ ભવિષ્યકાળ હોવાથી વિલ પેસિવ બનાવવા માટે બી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ બીજું કર્મ આગળ હોવાથી પ્રથમ કર્મને પાછળ લઈ જવા માટે તેની સાથે ટુ ફરજિયાત મૂકવામાં આવે છે બાય અને કર્તાનું નામ લીધેલું છે બીજા વાક્યમાં ક્રિયાપદ તરીકે લીધેલું છે શેર બાય યુ આપણો પ્રથમ કર્મ છે અને ટ્વાઇસ તે આપણો બીજું કર્મ છે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે પ્રથમ તરીકે આઈ કે વી આવે તો ભવિષ્યકાળમાં તેની સાથે શેર અથવા વિલ કોઈ પણ એક સહાયકારકનો ઉપયોગ થાય છે પરંતુ કર્મના સ્થાને આઈ કે વી ન હોય તો શેરના બદલે આપણે વિલ લેવાનું હોય છે તો અહીં પ્રથમ કર્મ યુને આગળ લાવતા યુ રહેશે યુ તો યુ હોવાથી શેલના સ્થાને આપણે લીધું વિલ પેસિવ વોઇસ બનાવવા માટે મૂક્યું આપણે બી ક્રિયાપદ બાયનું ભૂતપૂર્વ લીધું આપણે બોટ પ્રથમ કર્મ આગળ આવેલું હોવાથી બીજું કર્મ આપણે ભૂતપૂર્વની પછી લીધું ટોય બાય કરી કરતા વિનું કર્યું આપણે અસ હવે બીજું વાક્ય તો કર્મ તરીકે ટોયસને આપણે આગળ લાવ્યા ભવિષ્યકાળ હોવાથી શેલના સ્થાને ટોયસ આવ્યું એટલે સોરી ટોયસ આગળ આવ્યું માટે શેલને દૂર કરી દીધું આપણે વિલ પેસિવ બનાવવા માટે બી ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ
બીજો કર્મ આગળ આવી હોવાથી પ્રથમ કર્મને પાછળ મુકતા ફરજિયાત તરીકે સાથે તું લીધો છે બાય અને કર્તાના સ્થાને આવશે ના બસ ક્યાં પર વાત કરીએ નકાર વાક્યની તો પહેલા વાત કરીએ એક્ટિવ વોઇસની રચનાની તો સર્વપ્રથમ આવશે કર્તા શેર અથવા વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને એની શબ્દો પેસિવ વસ્તુ ભેરવીએ ત્યારે કર્મ આગળ આવશે કર્મને ધ્યાનમાં લઈ શેર અથવા વિલ લેવાનું નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ભવિષ્યકાળનો પેસિવ બનાવવા માટે ફરજિયાત બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બાય કર્તા અને અન્ય શબ્દો તો પ્રથમ વાક્યમાં ક્રિયાપદ તરીકે આવેલું છે વિલ નોટ લાઈ કાઇટ્સ આપણો કર્મ છે કોણ બતાય અન્ય શબ્દો છે તો અહીં કર્મના સ્થાને કાઇટ્સ ને આપણે આગળ લીધું આઈ અને વી સિવાયનો કર્તા હોવાથી તેની સાથે આવે છે વિલ માટે કાઇટ સાથે સહાયકારકમાં આવ્યું વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ભવિષ્યકાળનો પેસિવ બનાવવા માટે ફરજિયાત બી આપેલ ક્રિયાપદનું ભૂતકાળ છે લોન કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને આઈ કરતા હોવાથી તેનો મી અને અન્ય શબ્દો બીજા વાક્યમાં ક્રિયાપદ છે વિલ નોટ ડ્રોપ યુ આપનું કર્મ છે અને કેટ્સ ફૂલ અન્ય શબ્દો છે અહીં કર્મ તરીકે યુને આગળ લાવ્યા ભવિષ્યકાળ હોવાથી સહાયકારક તરીકે વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવા માટે ભવિષ્યકાળ હોવાથી ફરજિયાત બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્તાનું સ્થાન બદલવા માટે વાય કર્તા તરીકે હી આવેલ હોવાથી તેનું થશે અહીં હિમ અને પછીના વાક્યમાં ક્રિયાપદ છે વિલ નોટ ગીવ કર્મ તરીકે આવ્યું છે બુક્સ અને ટુ ત્યાં અન્ય શબ્દો છે નિયમ મુજબ કર્મને આપણે આગળ લેવા ભવિષ્યકાળ હોવાથી વિલ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ ભવિષ્યકાળનો પેશ હોવાથી ફરજિયાત બી ક્રિયાપદનું ભૂતકાળ યુવાન કર્તા સ્થાન બદલવા માટે બાય કર્તા તરીકે નામ હોવેલું ખાતું લેવાથી નામનું નામ અને અન્ય શબ્દો બેસે તો મિત્રો આજે આપણે ભવિષ્યકાળના વિધાન વાક્ય બે કર્મવાળા વિધાન અને નકાર વાક્ય વિશે ચર્ચા કરી ઘરકામમાં તમને આ ત્રણ પ્રકારના જે વાક્યો છે તે આપવામાં આવશે ફરીવાર આપણે મળીશું નવા લેક્ચરમાં ત્યારે આપણે સાદા ભવિષ્યકાળના સાદા પ્રશ્ન અને ડબલ યુઝ વાળા પ્રશ્નોની ચર્ચા કરીશું